अच्छा चलता हूँ, दुआओं में याद रखना। अच्छा चलता हूँ, दुआओं में याद रखना। જામનગરના અબ્દુલ કાદર અબા અલીભાઈ કેરુન નામના સગીરે વિજરખી ડેમ્પમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. એ પછી આ મૃતકનો એક ફિલ્મી ગીત સાથેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં આવ્યો હતો, જે આપઘાત પહેલાંનો હોવાનું તારણ છે. આ પ્રકરણમાં વધુ એક વિડીયો પ્રકાશમાં આવતા ખળભળાટ થયો છે. મૃતકને અમુક શખ્સો મારતા હોવાનો વિડીયો સામે આવ્યો છે, જે વિડીયો વાયરલ કરવાની ધમકી દઈ મૃતક પાસેથી પૈસા પડાવવાનું ષડયંત્ર થયું હોવાના આરોપ પણ લાગ્યા છે. જમાતુલ અરબ જમાત દ્વારા આ મુદ્દે એસપી તથા કલેક્ટરને આવેદન પાઠવાયું છે. પોલીસ દ્વારા આ પ્રકરણમાં કાર્યવાહી કરવામાં આવી છે. મૃતનો મોટા બાપ કહું છું, મારો જાણવા મળે છે સોશિયલ મીડિયા થ્રુ કે મારો ભત્રીજો સુસાઈડ કરવાનો વિડીયો મૂકેલ છે, અને અમે તપાસ કરતા વિજરખી ડેમમાં અમે તપાસ કર્યો હતો, એને બીજા દિવસે એની લાશ મળેલી છે. અને અમને જાણવા મળ્યું છે કે મારા મૃતક ભત્રીજો છે, એને આવારા થતું એ ધાક ધમકી દઈ અને પૈસાની માંગણી કરી, સામાન્ય બોલાચાલીમાં ધાક ધમકી દીધી અને પૈસાની માંગણી કરી, અને દીકનામાં મારા ભત્રીજાએ સુસાઈડ કરેલી છે. એ સંદર્ભે અમે અમારા સમાજ અને અમારા પરિવાર થ્રુ અમે એસપી સાહેબને આવેદનપત્ર આપેલ છે કે ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા મળે એવી અમારી માંગણી છે. કોણે ધમકી આપી છે? એ ચાર પાંચ જણાના આમ તો નામ ખુલ્યા છે, પણ મુખ્ય બે જણાના નામ છે, તોફિક અને કામિલ, બે મેઇન ગુનેગાર છે. એ લોકોને સખ્તમાં સખ્ત સજા મળે, કેમ કે અમારો છોકરો હોય ગયો, પણ કાલ સવારે આ લોકો બીજા કોઈ છોકરાને આવી રીતે ધાક ધમકી દઈ અને ઓલું ના કરે કે એવું કોઈ બીજાનો કોઈ છોકરો આવી રીતે સુસાઈડ કરે, એટલે અમારી માંગણી એસપી સાહેબને છે કે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીને એ લોકોને સજા મળે. કેટલા રૂપિયાની માંગણી કરી? 30,000 રૂપિયાની. એ લોકો એના મિત્રો કે પાડોશી છે શું? નહીં, ખાલી ઓળખાણ જ, એક બહુ એટલી કાંઈ મિત્રતા નથી, ખાલી ઓળખતા હતા કે આ અબ્દુલ કાદિર છે, અને એને અવારનવાર 2 મહિનાથી ધાક ધમકી દઈને પૈસાની માંગણી કરતા હતા, અને ડિપ્રેશનમાં આવી અને અમારા છોકરાએ સુસાઈડ કરેલ છે. સોશિયલ મીડિયામાં એને મારઝૂટનો કે એક વિડીયો વાયરલ થયો છે? સોશિયલ મીડિયામાં એનો એ લોકોએ વિડીયો વાયરલ મારે છે અને વિડીયો એ લોકોએ વાયરલ કરેલ છે, અને બહુ જ સખ્ત ધાક ધમકી દઈ અને એને પ્રેશર દીધેલું છે કે તું અમને પૈસા આપ નહીં તો અમે તને તારા બાપને અને બધાય નહીં કે છરીથી મારશે. તમારે કોઈ પારિવારિક ઝઘડો હતો? ના, કોઈ જાતનો નહીં, સામાન્ય છોકરાઓની બોલાચાલી હતી. એ રોડ ઉપર ખાલી મહિલા હોય ને સામાન્ય બોલાચાલી થયો, એમાં એ લોકોએ આવારા તત્વો છે, એ લોકો ખાલી પૈસા માટે જ થઈ અને મારા ભત્રીજાને ધાક ધમકી આપેલી છે, અને બીકના માયરો મારા ભત્રીજાએ સુસાઈડ કરેલ છે. જામનગરના વિજરખી ડેમમાં 30 તારીખના રોજ એક 16 વર્ષના કિશોરનું સુસાઈડ કરવાનો બનાવ ધ્યાને આવેલ હતો. આ બનાવમાં મરણ જણાવનારના માતા દ્વારા પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદની હકીકત એવી છે કે જે આ મરણ જણાવનાર છે, તેના મિત્રો દ્વારા તેને માર મારતો, તેની સાથે મસ્તી કરતો એ પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં આરોપીઓ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો, અને આ વિડીયો ડિલીટ કરવાના સંદર્ભમાં તેના દ્વારા મરણ જણાવનાર પાસેથી નાણાંની માગણી અથવા તો એ પ્રકારે ફાઇનાન્શિયલ એક્સટોર્શન જેવું પણ ધ્યાને આવેલું હતું. આ બાબત બનાવ એમના માતાના ધ્યાને આવતા તેમણે આ બાબતની ફરિયાદ પંચ એ ડિવિઝન જામનગર પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે, અને તેમાં આઈપીસી 305 અને 114 મુજબની ફરિયાદ દાખલ થઈ છે, અને તેમાં આગળ જે બંને તેના મિત્રો છે તે પણ માઇનોર છે, એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર હોય, તે બંનેની આગળની તપાસ ચાલુ છે. ખંભાળિયાના હિતેશભાઈ જોશી નામના કર્મકાંડી યુવાન તેમના મામાને અમદાવાદ એરપોર્ટ પર મૂકવા માટે કુંજલભાઈ શુક્લની કારમાં ગયા હતા. પરત ફરતી વખતે દુબઈના રહેવાસી તથા ખંભાળિયાના જમાઈ હિતેશભાઈ પટણી અને તેમના પત્ની રમાબેનને સાથે લીધા હતા. દરમિયાન વળતી વેળા બગોદરા પાસે કાર એક ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી, જેમાં હિતેશભાઈ જોશી તથા હિતેશભાઈ પટણીનું મૃત્યુ નિપજ્યું હતું. કાર ચાલક કુંજનભાઈ તથા રમાબેનને ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માતને પગલે સમગ્ર ખંભાળિયા પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
જામનગરમાં સાધના કોલોનીમાં ભરાતી મંગળવારી બજાર ઘણા સમયથી બંધ રહ્યા પછી ફરી શરૂ કરવાનો પ્રયાસ તંત્રની સક્રિયતાને કારણે નિષ્ફળ ગયા પછી મયુર ગ્રીન પાસે રોડ પર જ બજાર ભરવામાં આવતા એસ્ટેટ શાખાએ ફરીથી ફેરિયાઓને હટાવીને દબાણો દૂર કર્યા હતા. સલાયાનું અલ નિઝામુદ્દીન નામનું વહાણ પોરબંદર નજીક દરિયામાં ડૂબવા લાગતા પોરબંદરનું હરિહર વહાણ ખલાસીઓને બચાવવા વહારે આવ્યું હતું, જેને પગલે એક ટંડેલ તથા 12 ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો. વહાણ ડૂબી જતા ભારે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.